સામાન્ય રીતે ચિત્રકાર એક પેઇન્ટિંગ તૈયાર કરે તે માટે તેની ખાસો સમય અને મહેનત પડતી હોય છે, પરંતુ સુરતના આ યુવાનને કોઈ પણ ચિત્ર દોરવામાં ગણતરીની મિનિટો જ લાગે છે. આંગળીના ઉપયોગથી સુંદર ચિત્રો તૈયાર કરતા આ યુવાનનું નામ છે સોપાન ખંડાગલે. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી સોપાન ખંડાગલે થોડા વર્ષ પહેલા કામના અર્થે સુરત આવ્યા હતા. વર્ષ 2008માં જ્યારે સોપાન મહારાષ્ટ્રમાં રહેતો હતો ત્યારે ત્યાંની બાબા સાહેબ નાઇક ચિત્રકલા મહાવિદ્યાલયમાં દેશના જાણીતા આર્ટિસ્ટ ઇફ્તેખાર અહેમદ રાજાને ફિંગરથી ચિત્રો કરતા જોઈને આકર્ષિત થયેલા સોપાને ફિંગર પેઇન્ટિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને આજે સુંદર ચિત્રો પોતાની આંગળીના ટેરવે કેનવાસ પર ગણતરીની મિનિટોમાં ઉતારી દે છે. હાલમાં દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન હેઠળના સંદેશાઓ સાથે મહાત્મા ગાંધીજીના અનેક ચિત્રો તેને તૈયાર કર્યા છે. ચિત્રો સાથે લોકોમાં સંદેશા પહોંચાડવાની ભાવના ધરાવતા સોપાને બેટી બચાવોના સંદેશા આપતા પેઇન્ટિંગ પણ તૈયાર કર્યા છે. આ ઉપરાંત સોપાને છત્રપતિ શિવાજી કુદરતની સુંદરતા સાથે થતા બળાત્કારોમાં પીડિત મહિલાઓની વેદના પણ કેનવાસમાં ઉતારી છે. પણ અનેક પ્રકારના ચિત્રો તૈયાર કરવાની ખેવ ના રાખનાર સોપાનની આ કળા જોઈ સૌ કોઈ ચોંકી ઉઠે છે. और मैं फिंगर से पेंटिंग बनाता हूँ, नाखून की ब्रश नहीं यूज करता हूँ उसमें, और जो कुछ भी मैं करता हूँ वो एक कम समय में करने का प्रयास करता हूँ और वो अच्छी तरह से सफल होता है. उसकी क्या विशेषता है? उसकी विशेषता ये है कि वो किसी भी प्रकार के साधन यूज करके नहीं बनाई जाती है. और दूसरी बात है कि इसकी विशेषता एक है कि वो फोटोग्राफी लगती है, उसको आप पेंटिंग नहीं बोल सकते. अगर दूसरे को किसी को दिखाया जाए दूर से तो वो पेंटिंग नहीं लगेंगे, वो फोटोग्राफी लगेगी, वही उसकी विशेषता है. अभी तक आपने સ્વચ્છતા અભિયાન સહિતના સામાજિક સંદેશાઓ પોતાના ચિત્રો સાથે રજૂ કરનાર સોપાન પોતાના સ્વપ્નનું સોપાન પણ સર કરવા માંગે છે અને તેનું સ્વપ્ન છે દેશના નામાંકિત ફિંગર આર્ટિસ્ટ બનવાનું, જે સાથે તે પોતાના શહેર રાજ્યને દેશમાં નામ ના અપાવી શકે. જોકે ખૂબ આર્થિક સંકળામણ ભર્યા વાતાવરણમાં રહેલા આ સોપાન પાસે એક સમયે ચિત્રો તૈયાર કરવા માટે રંગો કે કાગળો પણ ખરીદી શકતો ન હતો. તેમ છતાં પોતાના શોખને પૂરો કરવા તેને સંઘર્ષ કર્યો અને જેમાં સુરતમાં કામ કરી પૈસા કમાયા બાદ તેને આ શોખને સામાજિક ઉત્કર્ષ માટે કામે લગાવવાનો નિર્ધાર કર્યો છે, જેમાં આગામી દિવસોમાં આ ફિંગર પેઇન્ટિંગ થકી આવકને અનાથ બાળકોના જીવન વિકાસ માટે સમર્પિત કરવાની સોપાને તૈયારી બતાવી છે. ઉમદા ધ્યેય અને ઉત્કૃષ્ટ કળા સાથે સોપાને નવી સફરની આજે શરૂઆત કરી છે. અભી તક મેને સભી પ્રકાર મતલબ મોડર્ન આર્ટ ઓર સ્વચ્છ ભારત એસા કે લોગો કો મેસેજ પહોંચે એસી પેઇન્ટિંગ પર મેરા એક એ રહેતા હૈ કે લોગો કો ઇસસે લોગો કો પ્રેરણા મિલે. આગે કા લક્ષ્ય એક હી હૈ કે મેં દુનિયા કા સબસે બડા ફિંગર આર્ટિસ્ટ બનું ઓર ફિંગર આર્ટિસ્ટ બન કે જો એ જો ઇસમે સે પૈસા મિલેગા વહી પૈસા મેં અનાથ બચ્ચો કે લીએ લગાઉં વહી મેરા લક્ષ્ય હૈ. કહેવાય છે કે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય, અને આવું જ કઈ સિદ્ધ કર્યું સુરતના આ યુવાન સોપાન ખંડાગલે. ફિંગર પેઇન્ટિંગ સાથે સોપાન દેશનો અગ્રણી ચિત્રકાર બનાવવાનું ધ્યેય રાખી રહ્યો છે, ત્યારે આશા રાખીએ કે સોપાન તેને નક્કી કરેલા સોપાનને પાર પાડે અને શહેરનું નામ રોશન કરે. કેમેરામેન દેવાંગ રાણા સાથે જીમી ગારીવાળા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.